गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्रीजी विद्यालयनी ऑनलाइन सीरीज में आपनो हार्दिक स्वागत छे। धोरण 8 विषय इंग्लिश। तो विद्यार्थी मित्रों, आज आपणे द सिम्पल फ्यूचर टेन्स नो अभ्यास करीशुं। सिम्पल फ्यूचर टेन्स एटले के सादो भविष्यकाळ। सादो भविष्यकाळ मित्रों क्यारे बने छे, तो तेनो आपणे उपयोग जोईशुं। सादो भविष्यकाळ हवे पछी थनार क्रियानो निर्देश करे छे। तेनो कालसूचक शब्दों आपेला छे टुमोरो, नेक्स्ट वीक, नेक्स्ट मंथ, नेक्स्ट फ्राइडे, द डे आफ्टर टुमोरो, आफ्टर अ वीक। टुमोरो एटले के गई काले, नेक्स्ट वीक एटले गया वीके, गया अठवाडिये, नेक्स्ट मंथ एटले गया महीने, नेक्स्ट फ्राइडे एटले के गया शुक्रवारे। एटले के हवे पछी जे क्रिया दर्शावामां आवे तेने आपणे शुं कहे छे, सादो भविष्यकाळ। तेनी वाक्य रचना आपेली छे, सब्जेक्ट प्लस सेल विल प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड्स। एटले के सब्जेक्ट एटले कर्ता प्लस सेल विल प्लस वी वन एटले के मूल क्रियापद ज मूकवुं हमेशा, ऑब्जेक्ट एटले कर्म प्लस अधर वर्ड्स एटले अन्य शब्दों। तो अहीं नोंध आपेली छे, आजकाल सामान्य रीते त्रणेय पुरुषना એકવચન અને બહુવચન સાથે વિલનો ઉપયોગ પ્રચલિત છે। એક સમય પહેલા પુરુષ આઈ અને વી સાથે સેલ મૂકવાનું ફરજિયાત હતું, પરંતુ મિત્રો હવે ત્રણેય પુરુષ સાથે વિલ મૂકવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે અફર્મેટિવ સેન્ટેન્સનો અભ્યાસ કરીશું, એટલે કે હકાર વાક્ય। નંબર વન, અમે આવતા અઠવાડિયે કાર ખરીદશું। એટલે શું કર્યું છે? આવતા અઠવાડિયે એટલે કયો કાળ બને છે? સાદો ભવિષ્યકાળ। ખરીદશું એટલે ભવિષ્યમાં વાત કરવામાં આવે છે। તો વી વિલ બાય અ કાર નેક્સ્ટ વીક। તેઓ આવતીકાલે દુબઈ જશે, દે વિલ ગો ટુ દુબઈ ટુમોરો। રમેશ સોમવારે અહીં આવશે, રમેશ વિલ કમ હિયર ઓન મંડે। અહીંયા આવશે। હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈશું। નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે, સબ્જેક્ટ એટલે કરતા પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ વી વન એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો। તો અહીંયા ધ ટીચર વિલ ટેલ અ સ્ટોરી ટુમોરો, એટલે કે ટીચર ટુમોરો એટલે કે આવતીકાલે અમને વાર્તા કહેશે। તો ધ ટીચર એ શું છે? કરતા, વિલ પછી નોટ મૂકવું, ત્યારબાદ ટેલ એટલે વી વન મૂળ ક્રિયાપદ છે, અ સ્ટોરી ટુમોરો। સ્ટોરી તે શું છે? કર્મ છે, અને ટુમોરો છે અધર વર્ડ્સ છે। તો ધ ટીચર વિલ નોટ ટેલ અ સ્ટોરી ટુમોરો। નંબર ટુ, ધ પ્રિન્સિપલ વિલ પનિશ ધ બોયઝ। પ્રિન્સિપલે છોકરાઓને પનિશમેન્ટ એટલે કે પનિશ કર્યા, સોરી, ધ પ્રિન્સિપલ વિલ પનિશ ધ બોયઝ એટલે કે પ્રિન્સિપલ છોકરાઓને પનિશમેન્ટ આપશે। ધ પ્રિન્સિપલ વિલ નોટ પનિશ ધ બોયઝ। યોગિતા વિલ ગીવ ધ આન્સર નેક્સ્ટ વીક। યોગિતા આવતા અઠવાડિયે જવાબ આપશે। યોગિતા વિલ નોટ ગીવ ધ આન્સર નેક્સ્ટ વીક। ત્યારબાદ આપણે જોઈશું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો। તેની વાક્ય રચના છે, સેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। તો તેનું વાક્ય બનશે, વંદના વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો। અહીંયા અફર્મેટિવ સેન્ટેન્સ આપેલું હોય છે અને આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે। તો વંદના વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો એટલે કે વંદના આવતીકાલે સ્કૂલમાં જશે। તો વિલ વંદના કમ ટુ સ્કૂલ ટુમોરો, શું વંદના આવતીકાલે સ્કૂલે જશે? હર્ષ વિલ રીડ ધ બુક નેક્સ્ટ વીક,
એટલે કે હર્ષ આવતા અઠવાડિયે તે બુક વાંચશે. વિલ હર્ષ રીડ ધ બુક નેક્સ્ટ વીક? શું હર્ષ આવતા અઠવાડિયે તે બુક વાંચશે? નંબર થર્ડ, યુ વિલ રીચ રાજકોટ ટુમોરો ઇવનિંગ? તો વિલ યુ રીચ રાજકોટ ટુમોરો ઇવનિંગ? થેન્ક યુ.